નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો આપણે એકમ પહેલું વાંદરાને વાંચતા ન આવડે એ પાઠ સ્વાદી પોથીમાં આપણે લખાવી રહ્યા છીએ જેની અંદર આપણે હવે પ્રશ્ન નંબર નવથી આગળ લખાવીશું તો અહીં પ્રશ્ન નંબર નવ છે તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો એટલે કે ક્યાં હોય કેવડું હોય કેવી વ્યવસ્થા હોય કેવા રંગનું હોય શું નામ રાખો આ બધું જ તમારે લખવાનું છે અહીં મેં ઉદાહરણ તરીકે એક આ કેવું મારું ઘર હોય એ લખેલું છે તો તમે આ પ્રમાણે પણ લખી શકો અને નામને બધું બદલાવીને પણ લખી શકો અહીં લખો મારું ઘર રાજકોટ શહેરના રેસકોસ રોડ પર હોય રેસકોસ રોડ પર હોય હવે તમારે ત્યાં રેસકોસ રોડની જગ્યાએ કોઈ બીજો રોડ લખવો હોય બીજી જગ્યાનું નામ લખવું હોય રાજકોટ શહેરની જગ્યાએ બીજા શહેરનું નામ લખવું હોય તો તમે તમારી રીતે લખી શકો છો અને આ રાખવું હોય તો આ પણ રાખી શકો છો બીજું વાક્ય લખો તે નાનું અને સુંદર હોય તમે એવું પણ લખી શકો તે ખૂબ જ વિશાળ હોય ખૂબ જ મોટું હોય તો આવું તમારે ગમતું હોય મોટું ઘર તો એ પણ લખી શકાય પછી ત્રીજું વાક્ય લખો તેમાં બે રૂમ કિચન અને હોલ હોય તો આમાં કેવી વ્યવસ્થા છે બે રૂમ કિચન અને હોલ એવી વ્યવસ્થાનું મકાન છે તમારે એના સિવાય બીજું લખવું હોય તો લખી શકો પછીનું વાક્ય લખો છત પર એક નાનો ઝૂલો હોય પછીનું વાક્ય લખો ઘરની અંદરની દિવાલો આછા ગુલાબી રંગની હોય જો તમને બીજો કોઈ કલર પસંદ હોય બીજા રંગની દિવાલો પસંદ હોય તો તમારે એ કલરનું નામ લખવું ત્યાર પછીનું વાક્ય બહાર થી સફેદ રંગનું સફેદ રંગનું ઘર હોય અહીં જો તમારે બહારથી સફેદ રંગનું ગમતું હોય તો સફેદ રંગ અને જો તમને બીજો રંગ ગમતો હોય તો બહારથી તમારું ઘર હોય એ બીજા રંગનું રાખવું હોય તો તમે અહીંયા સફેદની જગ્યાએ બીજા રંગનું નામ લખી શકો ત્યાર પછી વાક્ય લખો ઘરનું નામ અંજની પુત્ર રાખીશ અહીં મેં અંજની પુત્ર એવો શબ્દ લખેલો છે મકાનનું નામ રાખવા ઘરનું નામ રાખવા જો તમારે તમારું ઘરનું નામ જુદું રાખવું હોય કે કોઈ પણ બીજું રાખવું હોય તમારા મમ્મી પપ્પાના આધારે તમારા નામના આધારે અથવા કોઈ પણ ભગવાન દેવી દેવતાના આધારે તો તમે છે આ અંજની પુત્રની જગ્યાએ એ નામ લખી શકશો હવે પ્રશ્ન નંબર અગિયાર જોડકા જોડવાના છે તો એમાં જોડો અને વાંચો બમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર અમાં આપેલા ખાનામાં લખો તો અહીં ટીકુ બહેનને વાંચવાનો બહુ શોખ છે એના આધારે જોડકા આપેલા છે તો એમાં પહેલું જુઓ ટીકુ બહેનને તો વાંચવાનું ખૂબ ગમતું એટલા માટે જવાબમાં આવશે ચ ત્યાર પછી બીજું છે તેનું લેસન કોણ કરી દેતો તો વાર્તાનો જીન કરી આપતો એટલા માટે જવાબમાં આવશે ઘ પછી તેના ઘરમાં શું થતું હતું તો ઘણી બધી ચોપડીઓ હતી તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી એટલે જવાબમાં આવશે ક ત્યાર પછી ચોથું તે પલંગ નીચે શું કરતી તો સંતાઈને વાંચતી તો સંતાઈને વાંચતા હતા એટલા માટે શું હતું જવાબમાં આવશે ગ ત્યાર પછી બધા ટીકુ બહેનને શું કરતા હતા બૂમો પાડી પાડીને શોધતા હતા એટલે જવાબમાં આવશે ખ બૂમો પાડી શોધતા હતા એટલે જવાબમાં ખ હવે પ્રશ્ન નંબર બાર ઉદાહરણ પ્રમાણે લખો ઉદાહરણ આપેલું છે અહીં તમે જોવો છો ન ખી સો એવો શબ્દ લખેલો છે પણ એને ગોઠવાનો છે પેલા સો પછી ખી અને ન એટલે કે ઊંધેથી ગોઠવેલો છે તો એવી જ રીતે અહીંયા જુદા જુદા શબ્દો છે આપેલા છે ચૌદ જે અલગ રીતે એટલે કે ઊંધેથી વચ્ચેથી એ આડા આવડા છે તો આપણે એને ગોઠવવાના છે એને ગોઠવીને લખવાના છે જે સાચો શબ્દ બનતો હોય તે તો એમાં પેલું છે ડી પ ચો તો જવાબમાં આવશે ચો પડી પછી ન એનું ઊંધું કરો લે સ ન તો જવાબમાં આવશે લેસન ત્યાર પછી ચોથું એ ડી ફ ઉંધું એનું બોલો ફડીએ તો જવાબમાં આવશે ફડીએ ત્યાર પછી પાંચમું છે ન હે બકુટી તો એનું ઉંધું કરો

ત્યાર પછી સાતમું જ્ઞા આજ્ઞા જવાબમાં આવશે ત્યાર પછી આઠમુંડા ડા જ અ ઊંધેથી બોલો અ જ વાળા જવાબમાં આવશે અજવાળા ત્યાર પછી નવમું ઠી પોટી સો ઊંધેથી બોલો સોટી પોશે સોટી પોઠી ત્યાર પછી દસમું છે રક્ષ અ ઊંધેથી બોલો અક્ષર તો જવાબમાં આવશે અક્ષર અગિયારમું તો તંધેથી બોલો તલ્લી તો જવાબમાં આવશે તલ્લીન ત્યાર પછી બારમું ભી ઊંધેથી બોલો ભીમ તો જવાબમાં આવશે ભીમ ત્યાર પછી ઊંધેથી બોલો રંગીન તો જવાબમાં આવશે રંગીન ત્યાર પછી ચૌદમું છે મો બુ ઊંધેથી બોલો બુમો તો જવાબમાં આવશે બુમો